નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ઘરે શીખીએમાં ધોરણ 8માં અંગ્રેજી વિષય ઇંગ્લિશ વિષયનો અંક 4નો આપણે અગત્યના જે પ્રશ્ન જવાબ છે એ શીખીશું. જો તમે નવા વ્યવહાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો સૌથી પહેલાં. પહેલો પોઈન્ટ છે સન ટુ વારને લગતું. તમે કે આપણે વાર્તા આપી છે, વાર્તામાં આપણે 3 ચિત્ર આપ્યા છે. એ 3 ચિત્ર આધારિત આપણે એ શું કહેવા માગે છે એ આપણે સેન્ટેન્સ ઇંગ્લિશમાં કહેવાનો છે, અંગ્રેજીમાં કહેવાનો છે. તો પ્રથમ ચિત્ર શું કહેવા માગે છે કે દેર વોઝ વન્સ એ ફોરેસ્ટ વેર ઓલ ધ એનિમલ્સ પ્લેડ હેપીલી એન્ડ કોન્સ્ટન્ટલી ટુગેધર. આ પહેલું ચિત્ર કહેવા માગે છે. બીજું ચિત્ર કહેવા માગે છે, બટ વેન ધ સન લેફ્ટ હિઝ પ્લેસ ઇન ધ સ્કાય એન્ડ કમ ડાઉન ટુ ધ ફોરેસ્ટ, નન ઓફ ધ એનિમલ કુડ સ્ટેન્ડ ધ હીટ એન્ડ ધે ઓલ વેન્ટ રનિંગ ટુ હાઈડ. ત્રીજું ચિત્ર કહે છે, સમ વન સજેસ્ટેડ ધેટ ધે પ્લે વિથ ધ સન એટ નાઇટ વેન હી નો લોંગર સ્ટોન. ત્યારબાદ ઉપરોક્ત ફકરાને ધ્યાનમાં વાંચવાનો છે અને સારાંશ આધારિત તમારે સૌર ઉર્જાને લગતા 5 વાક્ય લખવાના છે. તો સૌર ઉર્જા વિશેના 5 વાક્યમાં પહેલું વાક્ય જોઈએ, સોલાર એનર્જી ઇઝ મોસ્ટ ઇકો ફ્રેન્ડલી એનર્જી. બીજું છે, વી કેન યુઝ ઓફ સોલાર એનર્જી ઇન ડિફરન્ટ વેઇઝ. ત્રીજું છે, ધ સન ઇઝ એ સોર્સ ઓફ એનર્જી. ચોથું છે, વી કેન કન્વર્ટ સોલર એનર્જી ટુ ઇલેક્ટ્રિક એનર્જી. પાંચમું છે, વી કેન યુઝ ઓફ સોલર એનર્જી એટ હોમ ફેક્ટરી ETC. તો 5 વાક્ય થયા. ત્યારબાદ કલ્પના કરો કે મીડિયા રિપોર્ટર તમે છો, દ્રષ્ટિ કહાન અને કૃષ્ણ નાગર ઇન્ટરવ્યુનું, તમારે આ 3 વ્યક્તિનું ઇન્ટરવ્યુ લેવાનું છે, 4 પ્રશ્ન પૂછવાના છે. જેમાં પહેલાં છે દ્રષ્ટિ, તો દ્રષ્ટિને તમે શું પૂછશો? તો દ્રષ્ટિ વોટ ઇઝ સોલર એનર્જી એમ પૂછશો એને. બીજું પૂછશું, દ્રષ્ટિ આર યુ એક્સાઇટેડ, તમે એક્સાઇટેડ છો કે જાણવા માટે. પછી દ્રષ્ટિને ત્રીજો સવાલ પૂછશું કે વાય આર યુ એક્સાઇટેડ, શું કામ એક્સાઇટેડ છો. ચોથું દ્રષ્ટિ પૂછશું, પ્લેસ પીસ ઓફ શેર ઓફ એક્સપિરિયન્સ, આ પ્લેસનું તમારે શેર કરવાનું છે, એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો એમ. પછી બીજો વ્યક્તિ છે કહાન, તો કહાનને તમે શું પૂછશો? તો કહાન, હાઉ મેની ટાઈમ્સ ડીડ યુ સી ધીસ સોલર પ્લાન. બીજું, કહાન વોઝ વોટ ઓપોર્ચ્યુનિટી ફોર ફ્યુચર, આ ઓપોર્ચ્યુનિટી છે ફ્યુચર, આ ભવિષ્ય માટે કેવી ઓપોર્ચ્યુનિટી મળશે આપણે એવું પૂછશું. પછી કહાન પ્લીઝ શેર યુ એક્સપિરિયન્સ. ચોથું પૂછશું, કહાન વી યુઝ ઇટ, તમે ઉપયોગ કરશો. ચોથું આપણે કૃષ્ણનગરનું પૂછવાનું છે, 4 પ્રશ્નમાં. પહેલો પૂછશું, કૃષ્ણનગર ઇટ ઇઝ ક્લીન એનર્જી. બીજું પૂછશું, કૃષ્ણનગર વી કેન યુઝ એટ હોમ. ત્રીજું પૂછશું, કૃષ્ણનગર વોટ ઇઝ ધીસ અબાઉટ. અને ચોથું પૂછશું, કૃષ્ણનગર વોટ ઇઝ યોર એમ ઓફ ધેર. ચોથામાં 2 ખાલી જગ્યા આપી, જેમાં પહેલામાં આવશે ક્લીન અને બીજામાં આવશે સ્વીસ. પાંચમું છે, યોગ્ય શીર્ષક આપવાનું છે, એક ચિત્ર આપને આપ્યું છે એના આધારિત ક્વેશ્ચન આપણે વાક્ય લખવાનું છે. તો પહેલાં આપણે જોઈએ વાક્ય કે આ ચિત્ર શું કહેવા માગે છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ વિલેજ વર્ક, સમ પીપલ્સ આર કુકિંગ. ચોથું, હોર્સ કાર્ટ ઇઝ ગોઈંગ થ્રુ વોટ, મેની ચિલ્ડ્રન આર ધેર, સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ગેમ્સ, ધ વેલ ઇઝ નિયર ધ વિલેજ, સમ પીપલ્સ આર ડાન્સિંગ ધેર, રિયલી વિલેજ લાઈફ ઇઝ ઓલવેઝ ગુડ ફોર ઓલ. તા એના વાક્યો થયા. તાત આપણે 8માં ઇંગ્લિશ વિષયનું અંક 4નું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.